ઇંગ્લિશ ગ્રામર વિડીયો ડાયરેક્ટ એન્ડ ઇન ડાયરેક્ટ મિત્રો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટના આ વિડીયોમાં આપણે મોડલ ઓગઝિલરીઝને કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં ફેરવામાં આવે છે તે આપણે જોઈશું પહેલું વાક્ય જોઈએ માય ફ્રેન્ડ સેડ આઈ વુડ લાઈક ટુ ડ્રિંક ટી મારા મિત્રએ કહ્યું મને ચા પીવી ગમશે ઈચ્છા દર્શાવે છે વુડ માય ફ્રેન્ડ સેટ ધેટ હી વુડ લાઈક ટુ ડ્રિંક ટી આમાં સર્વનામમાં જ ફેરફાર થયો છે અને ધેટ લાગ્યું છે વુડમાં કઈ ફેરફાર થતો નથી રોહિત સેડ ધ રેઇન મે કમ ટુડે ઇન ધ ઇવનિંગ રોહિતે કહ્યું આજે સાંજે વરસાદ આવી શકે છે મેનું માઇટ થઈ જશે રોહિત સેડ ધેટ ધ રેઇન માઇટ કમ ધેટ ડે

હું આ અઘરું કામ કરી શકું છું ક્ષમતા દર્શાવે છે કેન નું ભૂતકાળનું રૂપ છે માઇટ છે તે મે ભૂતકાળનું રૂપ છે કુડ છે તે વ્હીલ સેલ નું રૂપ છે એટલે વુડ જ આવેલું હોય કુડ જ આવેલું હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી ધ સર્વન્ટ ટોલ હિઝ સર ધેટ હી કુડ ડુ ધેટ હાર્ડ વર્ક આઈ શેડ ટુ માય ફ્રેન્ડ આઈ કુડ ઓપટેન એટી ફાઈવ પર્સન્ટ માર્ક ઇન માય એક્ઝામિનેશન મેં મારા મિત્રને કહ્યું હું મારી પરીક્ષામાં પિચ્યાસી ટકા ગુણ મેળવી શક્યો ભૂતકાળની વાક્ય રચના થઈ કુડ એટલે શક્યો શક્યતા દર્શાઈ અને કુડ ને વિનંતી માટે પણ વાપરવામાં આવે છે પણ તેમાં વિનંતી વાપરવા માટે આવેલો હોય ત્યારે યુ સાથે જ આવે છે યુ કુડ તો વર્તમાન કાળનું વાક્ય થાય કે તમે આમ મને કરશો જરાક એટલે પરવાનગી લેતા એ પ્રકારનું વાક્ય થાય આમાં આઈ કુડ સાથે ભૂતકાળનો અર્થ બતાવે છે આઈ ટોલ્ડ માય ફ્રેન્ડ દેટ આઈ કુડ ઓફ ટેન એટી ઇન એક્ઝામિનેશન આમાં હું જ છું બોલનાર હું જ આ એટલે હું તો પછી એમાં કઈ ફેરફાર થતો નથી વી શુડ એડવાઇઝ અવર ટુ બી ઓનેસ્ટ હવે આ અલગ ટાઈપનું વાક્ય છે દરેક વાક્યમાં પહેલા કોઈ બોલનાર હોય તે બોલતો હોય અને પછી એનું વાક્ય આવતું હોય પણ આ રીતના પણ વાક્ય હોઈ શકે છે તો એનું કઈ નથી સામાન્ય રીતે એને સરળ વાક્યમાં ફેરવી નાખવાનું આચાર્યશ્રીએ કહ્યું આપણે આપણા બાળકોને પ્રમાણિક થવા માટે સલાહ આપવી જોઈએ તો પ્રિન્સિપાલ સાઈડને ને આગળ લઈ લીધું પછી વાક્ય એઝ ઇઝ મુજબ જોડી અને અવર ચિલ્ડ્રન વી શુડ છે તો એનો અર્થ જ થાય છે કે આપણે આપણા બાળકોને એડવાઇઝ આપવી જોઈએ તો વી શુડ એડવાઇઝ અવર ચિલ્ડ્રન ટુ બી ઓનેસ્ટ આપણે આપણા બાળકોને એવી સલાહ આપવી જોઈએ કે તે ઓનેસ્ટ બને રેલવે 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 મિનિસ્ટર 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 આ છે છે કે સાઈડ સાઈડ એ નહીં પણ પણ તો બનાવી નાખવાનું મિનિસ્ટરે જણાવ્યું આપણે રેલવે ક્રોસિંગ પર હંમેશા સાવચેત રહેવું જોઈએ રેલવે મિનિસ્ટર સેડ વી મસ્ટ બી કેરફુલ એટ રેલવે ક્રોસિંગ મસ્ટ હોય તો કઈ ફેરફાર નથી એક કદાચ આપણે હેડ ટુ લગાવી શકીએ મસ્ટ હોય તો બીજો કઈ ફેરફાર થતો નથી મસ્ટ કોઈ જગ્યાએ હોય તો હેડ ટુ લાગે કારણ કે મસ્ટ અને હેવ ટુ બે ને એકબીજાની જગ્યા વાપરી શકાય છે તો મસ્ટ નું હેવ ટુ નું જો હેડ ટુ થાય તો મસ્ટ નું પણ હેડ ટુ થઈ શકે તો મિત્રો આ વિડીયો માટે આટલું જ ફરી મળીએ આવતા વિડીયોમાં ટીલેન બાય બાય